અમુક લોકો છે
હવે એ શરીર છે તેને ત્યારે બીમાર ન પડવા દે, એની તંદુરસ્તીને જાળવી રાખે, એના માટે વિટામિન મળી રહે તો કોઈ બીમાર પડે નહીં. હવે શરીરને રોગોથી રક્ષણ આપે છે, આપણે જોયું ને બીમાર ના પડે શા માટે, તો કે જો યોગ્ય વિટામિન મળી જાય, આહારમાં જે ખોરાક લીધો હોય તેના પોષક દ્રવ્યોમાં યોગ્ય વિટામિન મળી જાય તો આપણે ક્યારેય બીમાર પડવાની જરૂરત નથી, એટલે કે રોગોથી રક્ષણ આપે છે. હવે છેલ્લું પરીક્ષા, શરીરની અગત્યની જૈવિક ક્રિયાઓના નિયમન માટે તથા હાડકા રુધિર અને દાંતના બંધારણ માટે જરૂરી છે. ખનિજ સાર છે તે ખૂબ જ જરૂરી પોષક દ્રવ્ય છે. હવે તે શરીરની અગત્યની જૈવિક ક્રિયા કે રોજે રોજ દરરોજ બરાબર મનુષ્ય છે, મનુષ્યનું શરીર એને આખા દિવસ દરમિયાન કેટલું બધું કામ કરવાનું હોય છે બરાબર, તો અમુક એવી ક્રિયાઓ હોય છે કે જે અગત્યની હોય છે, જરૂરી હોય છે, અમુક સારી બધી એવી ક્રિયાઓ હોય છે કે રોજે રોજ રોજે રોજ એકની એક જ ક્રિયા થતી હોય બરાબર, તો આ ક્રિયાઓ છે તે તેનું સંતુલન જાળવી રાખવું, તેનું નિયમન કરવું બરાબર, નિયમન કરવું એટલે કે સંતુલન જાળવી રાખવું કે હા આ ક્રિયા કરવાની છે તેનો સરખી રીતે મેનેજ કરવી બરાબર એવું કહી શકાય. પછી શરીરમાં જે હાડકા હોય છે, હાડકા છે તે મહત્વનો ભાગ છે, હાડકા સારા મજબૂત હોવા જોઈએ. હવે પરીક્ષા છે કે હાડકા પછી રુધિર, રુધિર એટલે કે લોહી બરાબર, અને આપણે જે દાંત છે, દાંત પણ જરૂરી છે કેમ કે દાંત હશે સારા મજબૂત, રોજ ખોરાક સરખી રીતે મધરો ખોરાક લેવાશે, કોઈના દાંત નબળા હશે તૂટેલા હશે બરાબર, તો ખોરાકને સરખી રીતે ચાલી ન શકાય એવું બધું થતું હોય, તો હાડકા રુધિર અને દાંતના બંધારણમાં પરીક્ષા જરૂરી છે. આજે આપણે પોષક દ્રવ્યો કયા કયા જોયા, તો કે કાર્બોદિત, ચરબી, પ્રોટીન, વિટામિન અને ખનિજ ક્ષાર, આ પાંચે પાંચ પોષક દ્રવ્યો છે તેના જુદા જુદા આપણે કાર્યો જોયા, અને તે ખનિજ ક્ષાર સોરી તે પોષક દ્રવ્યોમાંથી શું મળી રહે છે તે પણ જોયું. તો આજે આપણે આ ચેપ્ટર નંબર બે આહારના ઘટકો તેની પૂર્ણાહુતિ કરીએ છીએ બરાબર, તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચેપ્ટર નંબર ત્રણ જોશું, અને આ ટોપિક તમારે તમારી બુકમાં બે વખત લખી અને સમજીને પાકો કરવાનું છે. થેન્ક યુ.